हेलो विद्यार्थी मित्रों, अभ्यासा ना डिजिटल प्लेटफॉर्म अभ्यासा जीनीट में आपनो स्वागत छे। हूँ आपनो केमिस्ट्री एक्सपर्ट जैनिक सर। अने आजे आपणे जे जोवाना छे के आल्केन संयोजनो महत्वना प्रश्नों विषे डिस्कस करशू। आ प्रश्नों कया थीअरी में थी आवे छे ते जोशू, साथे तेना भौतिक गुणधर्मो ने रासायणिक गुणधर्मो विषे पण चर्चा करशू, ए पण एक मस्त मस्त एवी डिजाइन साथे। तो मजा आवानुं छे, मजा आवानी छे तमने आ लेक्चर दरमियान। तो फटाफट रीते लाइक करी देवा विडियो ने, अने जे पण विद्यार्थीओ सब्सक्राइब नथी कर्युं ते सब्सक्राइब करी लेजे। तो स्टार्ट करीए आपणे आल्केन संयोजनो विषे माहिती, जेनी अंदर सौप्रथम एनी बेजिक माहिती लईए तो के तेनी अंदर sp3 संकरण होय छे અને તે સમચતુષ્ફલકીય આકાર ધરાવે છે। કાર્બન કાર્બન વચ્ચે બંધમાં 154 પાઇકોમીટર પીએમ કહી શકો, સીએચ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેની બંધમાં 112 એચસીએચ બંધ કોણ જે છે 109 ડિગ્રી 28 મિનિટ અથવા 109 × 5 ડિગ્રી પણ તમે કહી શકો। પ્રથમ સભ્ય જે આનું છે મિથેન, જે એક વાયુ છે। તો આ હતું બેઝિક માહિતી, ઓલરેડી તમે પરિચિત છો, એટલે આપણે જતા રહીએ આગળ પ્રશ્નો ઉપર। क्वेश्चन वन जो के ब्यूटेन वन इन नू ब्यूटेन में रूपांतर खाली जगह साथे प्रक्रिया करता थाय छे। ब्यूटेन वन इन नू ब्यूटेन में रूपांतर खाली जगह साथे प्रक्रिया करता थाय छे। एटले के एटले आपणे एम कहे छे के ब्यूटेन वन इन माथी मारे ब्यूटेन में जवुं छे, मारे ब्यूटेन वन इन नू रूपांतर ब्यूटेन अंदर करवुं छे। एटले के तमे एवुं कही शको के जे CH2 डबल बंद CH2CH3 ब्यूटेन वन इन जेमा संयोजकता तपासी लेवानी, खास करीने 3 ને 1 4 संयोजकता थई गई, अहीं 2 ને 2 4 संयोजकता कम्प्लीट छे। 4 कार्बन छे तो ब्यूटेन छे, 1 नंबर ऊपर द्विबंध छे, ब्यूट वन इन माथी मारे ट्रांसफर थवुं छे ब्यूटेन मा। કેમાં જવું છે? બ્યુટેનની અંદર મારે જવું છે, એટલે કે CH3CH2CH2CH3 કે બ્યુટેન વન ઇનનું બ્યુટેનમાં રૂપાંતર કરવું હોય તો કઈ પ્રક્રિયા થાય, એની અંદર ઉદ્દીપક કયો જરૂર પડશે, તો આ કયા કોન્સેપ્ટમાંથી આવે છે? ચલો પેન્ડિંગ રાખો, તેનો કોન્સેપ્ટ જોઈ લઈશું। ક્વેશ્ચન નંબર 2, પ્રોપિનમાંથી પ્રોપેન, આના જેવું જ પ્રશ્ન થયો। આલ્કિનમાંથી આલ્કેનમાં કઈ પદ્ધતિ દ્વારા જઈ શકાય? તો અહીંયા આપણે એક તો ઉદ્દીપક જણાવવાનો છે અને આ ક્વેશ્ચનની અંદર જણાવવાનું છે કે કઈ પ્રક્રિયા। તો આ જે પ્રશ્ન જે 2 છે એની પાછળની થિયરી જે છે તે જુઓ કે આલ્કિન અને આલ્કાઇનનું હાઇડ્રોજિનેશન કરીએ ઉદ્દીપક તરીકે પ્લેટિનમ, પેલેડિયમ અને નિકલ। યાદ રાખજો, જો નિકલ લ્યો ને તો ગરમી આપવાની છે, નિકલ ઉદ્દીપક તરીકે લઈએ તો આપણે એને ગરમી દર્શાવવી પડશે। તો અહીંયા આર જે છે કોઈ આલ્કાઇલ સમૂહ હોઈ શકે, આર કોઈ આલ્કાઇલ સમૂહ હોઈ શકે, દ્વિબંધ છે, એવી રીતે સેમ ટુ સેમ આ આલ્કાઇલ સમૂહ અને ત્રિબંધ છે। હવે તેનું હાઇડ્રોજિનેશન એટલે કે એની અંદર જો આપણે હાઇડ્રોજન ઉમેરીએ, એમાં આપણે હાઇડ્રોજન ઉમેરીએ તો કયો ઉદ્દીપક રાખવો પડશે જે ઝડપથી પ્રક્રિયા આપશે? તો પેલેડિયમ રાખી શકાય, પ્લેટિનમ રાખી શકાય, નિકલ રાખી શકાય અને ગરમી આપશું જો નિકલ હોય તો। તો શું થશે કે દ્વિબંધ તૂટશે, આ દ્વિબંધ તૂટશે એટલે બંને કાર્બનની એક એક સંયોજકતા શું થશે? ખુલ્લી થશે અને આ એક એક સંયોજકતામાં આ હાઇડ્રોજન ગોઠવાઈ જશે જેથીની સંયોજકતા શું થશે? કમ્પ્લીટ થઈ જશે। તો આ જે હતું આલ્કિન, તો આલ્કિનનું રૂપાંતર કેમાં થઈ જશે? આલ્કેનમાં રૂપાંતર થઈ જશે, એટલે કે આ એક આલ્કેનની બનાવટ થઈ મિત્રો। એવી રીતે આલ્કાઇન લઈએ કે જે ત્રિબંધ ધરાવે છે, એની અંદર સેમ ટુ સેમ બંધ તોડવાના છે, પ્લેટિનમ, પેલેડિયમ તો નિકલની હાજરીમાં તમે તે બંધ તૂટશે અને તેની બંને કાર્બનની એક એક સંયોજકતા ખુલ્લી થાય ત્યાં હાઇડ્રોજન ગોઠવાય છે, માટે ત્યારે આપણને મળશે આલ્કેન। તો આ જે 2 પ્રશ્નો હતા કે જેની અંદર તમે જવાબ આપી શકો કે બ્યુટીન વન ઇનનું બ્યુટેન એટલે કે આલ્કિનનું આલ્કેનમાં રૂપાંતર કરવા માટે પ્લેટિનમ, પેલેડિયમ અથવા નિકલ ઉદ્દીપક જોવે, તો અહીંયા આપણને ઓપ્શન પ્રમાણે આપણો જે પ્રશ્ન જે છે એનો જવાબ એ આવશે। જવાબ શું આવશે? એ બાકીનો ભાગ હું દૂર કરી દઉં છું। પ્રોપિનમાંથી પ્રોપેન તો હાઇડ્રોજિનેશન, તો ઉદ્દીપકીય હાઇડ્રોજિનેશન, તો એનો જવાબ આવશે ઓપ્શન સી। ખ્યાલ આવી ગયો બંને પ્રશ્નો? તો નેક્સ્ટ જતા રહીએ ક્વેશ્ચન નંબર 3 ઉપર।
અહીંયા પ્રશ્ન એવું કહે છે કે CH3CH2CH2Cl તો આ એક આલ્કાઇલ હેલાઇડ છે જે એનું નામ શું થશે તો કે ક્લોરોપ્રોપેન બધા સિંગલ બનશે એની અંદર હાઇડ્રોજિનેશન એનું કરવું છે તો આપણે એવું કીધું છે કે અહીંયા એક્સ દર્શાવ્યું તો એક્સના સ્થાને કયો હું ઉદ્દીપક લઉં અથવા કયો એવો ઘટક લઉં જેની સાથે પ્રક્રિયા થશે અને આલ્કાઇલ હેલાઇડનું આપણને આલ્કેન મળશે અને HCl મુક્ત થશે હવે જો અહીંયા Cl છે માટે HCl મુક્ત થાય છે એટલે એનો અર્થ એવો થયો કે અહીંયા આ જે કાર્બન જે છે આ કાર્બન એમની સાથે જે ક્લોરિન જોડાયેલું છે આ ક્લોરિન મુક્ત થતું છે હાઇડ્રોજન સાથે HCl સાથે અને અહીંયા હાઇડ્રોજન ઉમેરાતો હશે તો જ આ આવે ને તો એનો અર્થ એવો હતો કે હાઇડ્રોજિનેશન કરવાનું છે તો એની માટે આ અહીંયા એક્સ આપ્યું છે ત્યાં શું જોશે તો એનો થિયરીનો પોર્શન જોઈએ કે આ એક આલ્કેન સંયોજનની બનાવટ છે જેમાં જે છે કે આલ્કાઇલ હેલાઇડનું રિડક્શન છે આલ્કાઇલ હેલાઇડનું રિડક્શન હોય તો ઉદાહરણ તરીકે અહીંયા તો આર કીધું તો કોઈ પણ આલ્કાઇલ સમૂહ તમે લઈ શકો એની પ્રક્રિયા ઝીંક અને એસિડિક માધ્યમમાં એટલે કે HCl દ્વારા એસિડિક માધ્યમમાં ઝીંક સાથે પ્રક્રિયા થાય તો હાઇડ્રોજન જોડાશે અને એક હાઇડ્રોજન જે પરમાણુ છે તે ક્લોરિન એક્સના સ્થાને શું હોઈ શકે ક્લોરિન બ્રોમિન અથવા આયોડિન તો તેની સાથે જોડાઈને તે મુક્ત થશે એટલે કે હું જે આ પ્રશ્નને જો આપણે અહીંયા દર્શાવીએ કે તો CH3CH2CH2Cl તેની પ્રક્રિયા H2 તો કે ઝીંક અને એસિડિક માધ્યમ તરીકે HCl લઉં તો કે આ જે હાઇડ્રોજન જે છે એક હાઇડ્રોજન પરમાણુ જે છે તે Cl સાથે મુક્ત થશે એટલે કે HCl સ્વરૂપે મુક્ત થશે અને એક સંયોજકતા જે ઘટી કાર્બનની તે હાઇડ્રોજન બીજો પરમાણુ જે છે તે પૂર્ણ કરશે માટે આપણને ક્લોરોપ્રોપેનમાંથી પ્રોપેન પ્રાપ્ત થશે બીજું એ કે જાણવાનું રહે કે માની લો કે હું અહીંયા CH3X લઉં અને આ સેમ ટુ સેમ રિએક્શન માની લો હું કરું કે ઝીંક અને એસિડિક માધ્યમમાં તો મને શું મળશે CH4 અને HX શું થશે મુક્ત થશે તો અહીંયા યાદ રાખવાનું છે કે આપણને મિથેન પ્રાપ્ત થાય છે આ પ્રક્રિયાથી મિથેન પ્રાપ્ત થાય છે કારણ કે ઘણી એવી પ્રક્રિયા છે કે આલ્કેનની બનાવટ હોય કે એની રાસાયણિક પ્રક્રિયા ત્યાં આપણને મિથેન ન મળતો હોય ઉદાહરણ તરીકે જે આપણે પહેલી થિયરી જોઈ કે આલ્કિન અને આલ્કાઇનનું હાઇડ્રોજિનેશન તો આમાં આપણને મિથેન નથી મળવાનો શા માટે કારણ કે આલ્કિનમાં ક્યારેય મિથિન તો હોય નહીં એનો પ્રથમ સભ્ય તો ઇથિન છે આલ્કાઇનમાં ક્યારેય મિથાઇન હોય નહીં યાદ રાખજો ક્યારેય મિથાઇન ન હોય કારણ કે એનો પ્રથમ સભ્ય તો ઇથાઇન છે માટે અહીંયા આપણને મિથેન પ્રાપ્ત થતો નથી એટલે કે અહીંયા લખી નાખ્યું કે આ પ્રક્રિયાથી મિથેન પ્રાપ્ત થતો નથી મિથેન પ્રાપ્ત થતું નથી મિથેન વાયુ પ્રાપ્ત થતો નથી ઓકે તો આપણને એક તમામ પ્રક્રિયા વિશે માહિતી મળી જશે ક્વેશ્ચન નંબર 4 ઉપર જતા રહીએ તો આનો જે જવાબ આવશે શું આવશે ઝીંક અને HCl એસિડિક માધ્યમમાં ક્વેશ્ચન નંબર 4 ઇથાઇલ ક્લોરાઇડમાંથી એક જ તબક્કામાં બ્યુટેન કઈ પ્રક્રિયાથી બનાવી શકાય એક જ તબક્કામાં મારે ઇથાઇલ ક્લોરાઇડ જે છે એ મારે માંથી આપણે બ્યુટેન મેળવવું છે ઇથાઇલ ક્લોરાઇડમાંથી બ્યુટેન મેળવવું છે તો કઈ પ્રક્રિયા તો થિયરીનો પોઈન્ટ જો કે આલ્કેન સંયોજનની બનાવટમાંથી આ પ્રશ્ન છે જેને વુડ્સ પ્રક્રિયા દ્વારા સમજી શકાય જેમાં શુષ્ક ઇથરની હાજરીમાં સોડિયમ ક્ષાર સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તમે જુઓ તો આલ્કાઇલ સમૂહના બે અણુ લીધા આ જે એક્સ છે એ હેલોજન છે અને એવી રીતે એને સોડિયમ સાથે પ્રક્રિયા થાય તો આ જે ચોરસ બોક્સ દર્શાવ્યું છે એટલો ભાગ દૂર કરો એટલે કે 2Na2X એટલે 2Na X દૂર થાય તો આ જે આર અને આરનું જોડાણ થશે એટલે આપણને શું મળશે આલ્કેન સંયોજન મળશે શું મળશે આલ્કેન સંયોજન શુષ્ક ઇથરની હાજરીમાં સોડિયમ સાથેની પ્રક્રિયા અહીંયા યાદ રાખવાનું છે કે બેકી સંખ્યામાં આપણને મળવાના છે અણુઓ ક્યારેય મિથેન પ્રાપ્ત થવાનું નથી કારણ કે બે કાર્બન જોડાય છે તો સ્વાભાવિક છે મિથેન તો ક્યારેય મળશે ને કારણ કે મિથેનની અંદર તો એક જ કાર્બન હોય તો આ યાદ રાખવાનું થયું તો અહીંયા જે આપણને કીધું છે કે ઇથાઇલ ક્લોરાઇડની જો હું પ્રક્રિયા દર્શાવું વુડ્સ પ્રક્રિયા દ્વારા તો કેવી રીતની હું કહી શકું તો કે CH3 મારે કેવું હોય તો કે એ પ્રક્રિયા કેવી રીતની હશે તો CH3CH2 અહીંયા ક્લોરિન 2 સોડિયમ અણુ દર્શાવી દઈએ અને આ ભાગને હું આવી રીતે લખું છું CH2CH3 જેની
ड्राई ईथर એટલે કે શુષ્ક ઈથર સાથેની પ્રક્રિયા જેને વુડ્સ પ્રક્રિયા પણ કહેવાય, વુડ્સ પ્રક્રિયા, જેમાં આ સોડિયમ અને આ ક્લોરિન વાળા જે ભાગ છે દૂર થાય, એટલે કે 2NaCl દૂર થાય, એટલે કે Ca3CH2CH2CH3 જે આપણને મળે છે બ્યુટેન, જે હતું ઇથાઇલ ક્લોરાઇડ, ઇથાઇલ ક્લોરાઇડમાંથી આપણને પ્રાપ્ત થયું બ્યુટેન, તો જે આવશે વુડ્સ પ્રક્રિયા, તેનો જવાબ શું આવશે, વુડ્સ પ્રક્રિયા. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5, મિથેનની બનાવટ ખાલી જગ્યા દ્વારા થઈ શકે, તો જો આપણે એક પ્રક્રિયા જોઈએ જેમાં મિથેનની બનાવટ થઈ શકતી હતી, ક્વેશ્ચન નંબર 3માં હતું, કઈ પ્રક્રિયા હતી, તો કે આલ્કાઇલ હેલાઇડનું રિડક્શન. તો અહીંયા ઓપ્શનમાં જો ક્યાંય આલ્કાઇલ હેલાઇડનું રિડક્શન છે નથી, તો એનો અર્થ એવો, તો હાઇડ્રોજિનેશન, તો એના દ્વારા ન થાય, વુડ્સ પ્રક્રિયામાં ન થાય, તો ડીકાર્બોક્સિલેશન હોઈ શકે. તો ચાલો આપણે એ તો ખબર પડી ગઈ કે આનો જવાબ ડીકાર્બોક્સિલેશન છે, પણ શા માટે આ કઈ પ્રક્રિયા છે ડીકાર્બોક્સિલેશન? તો જો તેનો થિયરીનો પોઈન્ટ કે આલ્કેલ્સ આલ્કેન સંયોજનની બનાવટમાંથી આ પ્રશ્ન છે, જે કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારનું ડીકાર્બોક્સિલેશન, કાર્બન ડાયોક્સાઇડ વાળો ભાગ મુક્ત થતો હોતી એને ડીકાર્બોક્સિલેશન કહેવાય, જે સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરવાની. એટલે પહેલાં જો કાર્બોક્સિલિક એસિડ આપણે લઈએ, તો કાર્બોક્સિલિક એસિડની સોડા લાઇમ કોને કહેવાય, તો સોડા લાઇમ કહેવાય CaO પ્લસ NaOHના મિશ્રણને શું કહેવાય, સોડા લાઇમ કહેવાય છે, એને શું કહેવાય છે, સોડા લાઇમ કહેવાય છે. તો એની સાથે 573 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીએ, તો સૌ પ્રથમ કાર્બોક્સિલિક એસિડની NaOH સાથે પ્રક્રિયા થઈને આ જે હાઇડ્રોજન જે પરમાણુ જે તમને અહીંયા દેખાય છે તે સોડિયમ દ્વારા વિસ્થાપિત થશે, ત્યાં સોડિયમ લાગુ પડશે, અને જે આ હાઇડ્રોજન OH સાથે પ્રક્રિયા કરીને H2O સ્વરૂપે શું થશે, મુક્ત થશે, અને પરિણામે આપણને અહીંયા સોડિયમ ક્ષારવાળું સંયોજન મળશે. હવે મળી ગયું કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર મળી ગયો, R એટલે આલ્કાઇલ સમૂહ છે, જ્યાં કોઈ પણ કાર્બનની શૃંખલા હોઈ શકે અથવા શાખા લંબાવી શકાય. આ સોડિયમ ક્ષાર ફરીથી સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરશે, તો શું થશે કે આ જે સોડિયમ જે છે, અહીંયા આપણે સોડિયમ જે છે તે સોડિયમ, આ સોડિયમ સાથે Na2 અને CO3 સ્વરૂપે આ જે કાર્બન જે છે આ ભાગ Na2 CO3 સાથે મુક્ત થશે ઓક્સિજન સાથે, તો શું થશે કે હાઇડ્રોજન તે મુક્ત થાય, એટલે અહીંયા કાર્બનની એક સંયોજકતા ઓપન થવાની, ત્યાં હાઇડ્રોજન જોડે જશે, અને પરિણામે હાઇડ્રોજન જોડાતા આપણને શું મળશે, કે તો મળશે આપણને આલ્કેન સંયોજન મળશે, ત્યાં આપણને શું મળશે, આલ્કેન સંયોજન, કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષાર. તો અહીંયા તો પ્રશ્ન આપણને મિથેનને લગતો કાંઈક હતો ને, તો જોઈ લઈએ આ પ્રક્રિયા મુજબ આરના સ્થાને હું મિથેનવાળો ભાગ મૂકું, તો કે ચાલો CH3COOH એની NaOH સાથે પ્રક્રિયા કરી દઈએ, એટલે કે સોડા લાઇમ સાથે પ્રક્રિયા થાય કેલ્શિયમ ઓક્સાઇડની હાજરીમાં 573 કેલ્વિન તાપમાને, તો સૌ પ્રથમ આપણને મળશે એનો સોડિયમ ક્ષાર, અને સોડિયમ ક્ષાર મળે એટલે કે પાણીવાળો ઘટક શું થશે, દૂર થશે, આ મળેલ જે સોડિયમ ક્ષાર જે છે તે ફરીથી સોડા લાઇમ સાથે પ્રક્રિયા થતાં, સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરતાં આપણને શું મળશે, સોડિયમ દૂર થશે, Na2CO3 સ્વરૂપે દૂર થશે, તો આ જે એક ઓછા કાર્બનવાળું સંયોજન મળે, યાદ રાખજો કે આમાં આપણને એક ઓછા કાર્બનવાળું સંયોજન પ્રાપ્ત થાય, એક ઓછા કાર્બનવાળું સંયોજન પ્રાપ્ત થાય. તો અહીંયા જો તો બે કાર્બન, તો બે કાર્બનમાંથી એક ઓછા કાર્બનવાળું સંયોજન પ્રાપ્ત થાય, તો આ જે CH3H એટલે કે ટૂંકમાં તમે જુઓ તો આને શું લખી શકું, CH4 લખી શકું, તો એનો અર્થ એવો થયો કે મિત્રો મને અહીંયા મિથેન પ્રાપ્ત થયો, તો એનો અર્થ એવો થયો કે આપણો જવાબ બનશે ઓપ્શન સી. તો આવી રીતે થિયરીમાંથી પ્રશ્નો પૂછાતા હોય. નેક્સ્ટ જો ક્વેશ્ચન નંબર 6, સોડિયમ એસિટેટના કોલબે વિદ્યુત વિભાજનથી ખાલી જગ્યા મળે છે, સોડિયમ એસિટેટના કોલબે વિદ્યુત વિભાજનથી ખાલી જગ્યા મળે છે, તો આ જે પ્રશ્ન જે છે એને સોલ્વ કરવા માટે આપણે પહેલા થિયરી વાળો પોર્શન જોઈશું, ત્યારબાદ આનો જવાબ આપણે આપશું કે સોડિયમ એસિટેટના કોલબે વિદ્યુત વિભાજનથી ખાલી જગ્યા પ્રાપ્ત થાય છે. તો આલ્કેન સંયોજનની બનાવટ
એમાં કોલબે વિદ્યુત વિભાજન પદ્ધતિ આવે છે, જેની આકૃતિ મેં દર્શાવી છે, જેની અંદર શું હોય કે આ જે દ્રાવણ જે છે એ કાર્બોક્સિલિક એસિડના કોઈ સોડિયમ અથવા પોટેશિયમ ક્ષારનું લેવામાં આવે, એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે એક્શનલ રીતે, અને આ બાહ્ય વિદ્યુત પ્રવાહ પસાર થતાં જે દ્રાવણ જે છે એનું ધન આયન અને ઋણ આયનમાં વિભાજન થાય, માટે તેને કીધું છે કે વિદ્યુત વિભાજન પ્રક્રિયા. તો એનોડ પર તમને બેકી સંખ્યામાં કાર્બન પરમાણુ ધરાવતો આલ્કેન પ્રાપ્ત થાય. એનોડ પર બેકી સંખ્યામાં તમને કાર્બન પરમાણુ ધરાવતો આલ્કેન પ્રાપ્ત થાય, જેમાં અહીંયા એસિટિક કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર દર્શાવ્યો છે, એની પ્રક્રિયા મેં અહીં દર્શાવી છે, જેમાં આપણને અહીંયા જુઓ તો શું મળે, ઇથેન. તો આ પ્રક્રિયાની મિકેનિઝમ શું હોય તો તે જુઓ. તો સૌ પ્રથમ જે CH3COOHNA જે છે એમાં એને વાળો ભાગ કેવો હોય? પ્લસ. અને આ જે ભાગ છે કેવો હોય? ઋણ. તો આ જે ઋણવાળો જે ભાગ છે એની અંદરથી વિદ્યુત વિભાજન પસાર કરતા તે આયનોની અંદર વિભાજન થઈ જાય છે, એક ધન આયનની અંદર અને એક થઈ જાય છે ઋણ આયનની અંદર. તો ધન આયન અને ઋણ આયનમાં વિભાજન થતાં એનોડ પર ઋણ આયનનું આકર્ષણ હશે. શા માટે? કારણ કે એનોડ પર જે છે ધન વીજભાર છે, બાહ્ય વિદ્યુત પ્રવાહ આપો છે, એટલે એનોડ પર કેવો છે? ધન વીજભાર છે, માટે ઋણ આયનનું આકર્ષણ ક્યાં છે? એનોડ પર. એનોડ પર જશે, એનોડ પર હંમેશા શું થાય? તો યાદ રાખવાનું કે એનોડ પર હંમેશા ઓક્સિડેશન પ્રક્રિયા થાય. ઓક્સિડેશન પ્રક્રિયા થતી હોવાથી મિત્રો બે ઇલેક્ટ્રોન ગુમાવશે, બે ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે કે બે અણુઓ છે, માટે અહીંયા બે, એક ઓક્સિજન એક ઇલેક્ટ્રોન, એવા બે અણુઓ છે એટલે બે ઇલેક્ટ્રોન થયા. તો આવી રીતનું સંયોજન મળશે અને એમાં આ CO2 મુક્ત થશે. CO2 મુક્ત થતાં આપણને મિથેનનો મુક્ત મૂલક મળશે, અને આ CO2 શું થઈ જશે? મુક્ત થશે. આ મિથેનના મુક્ત મૂલકો એકબીજાના સંપર્કમાં આવતા તે ઇથેન સંયોજન બનાવશે, એટલે કે આપણને એનોડ પર ઇથેન સંયોજન મળી ગયું. કેથોડ પર શું થતું હશે? તો કેથોડ પર જુઓ તો પાણીવાળો જે ભાગ જે છે આને ગુમાવેલા ઇલેક્ટ્રોન મેળવશે, OH- અને હાઇડ્રોજનના મુક્ત મૂલક બનાવશે, અને હાઇડ્રોજનનો મુક્ત મૂલક એકબીજા સાથે પ્રક્રિયા કરીને H2 સ્વરૂપે શું થશે? મુક્ત થશે. અને આ લાઇન ખાસ યાદ રાખવાની છે કે મિથેન આ પદ્ધતિથી બનાવી શકાતું નથી. તો પ્રશ્ન એ થાય કે આનો આ જે પ્રશ્ન છે એનો આન્સર શું હશે? તો આ સોડિયમ એસિટેટના કોલબે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા મેં તમને સમજાવી, એટલે તમે તે પ્રક્રિયા જોઈને તો હવે તો કહી જ શકશો કે તેનો જવાબ શું આવશે? ઇથેન આવશે. તેનો જવાબ શું મળશે મિત્રો? ઇથેન જવાબ મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જતા રહીએ. ઓકે, પ્રશ્નો અત્યાર સુધી જે હતા મેં તમને સમજાવ્યા, હવે એક થિયરીનો પોઈન્ટ લઈ લે, ભૌતિક ગુણધર્મો, ત્યારબાદ એના પ્રશ્નો જોઈશું. ભૌતિક ગુણધર્મો, આલ્કેન સંયોજનના ભૌતિક ગુણધર્મો. તો જુઓ તો સ્ક્રીન ઉપર તમને આમ રંગબેરંગી દેખાતો હોય છે, હવે તો લાઈક કરી જ દેજો. વાયુ અવસ્થા, પ્રવાહી અને ઘન અવસ્થા શું છે? સમજો, આલ્કેન સંયોજનોમાં કાર્બનની સંખ્યા 1-4 સુધી હોય, એટલે કે તમે વિચારો તો કે મિથેન, ઇથેન, પ્રોપેન અને બ્યુટેન જે વાયુ સ્વરૂપે છે. ભૌતિક ગુણધર્મોની અંદર એની સ્થિતિ વિશે જ માહિતી હોય, એના ઉત્કલન બિંદુ વિશે હોય કે એના ગલન બિંદુ એના વિશે માહિતી હોય કે એનું સ્ટ્રક્ચર કેવું છે. તો પ્રવાહી સ્થિતિ ક્યારે? તો કે કાર્બનની સંખ્યા 5-17 હોય તો તે પ્રવાહી છે. એટલે કે એવા આલ્કેન સંયોજનો મિત્રો કે જે કાર્બનની સંખ્યા 1-4 ધરાવતા હોય તે વાયુ છે. કાર્બનની સંખ્યા જો 5-17 થાય તો તે પ્રવાહી સ્થિતિમાં હોય છે, અને 18 અથવા 18 વધુ તમે કહો તો એ બધા ઘન સ્થિતિમાં જોવા મળે છે. આ ક્યાંની વાત છે? તો કે એટ રૂમ ટેમ્પરેચર. ક્યાંની વાત છે? ઓરડાના તાપમાને. ખાસ યાદ રાખજો, ક્યારે? તો કે ઓરડાના તાપમાને. સામાન્ય પરિસ્થિતિની વાત આપણે કરી રહ્યા છીએ, ઓરડાના તાપમાને તમને જોવા મળશે. જેમ કાર્બનની સંખ્યા વધે એમ ઉત્કલન બિંદુ વધશે. તો સ્વાભાવિક છે કે કાર્બનની સંખ્યા વધે એટલે CH2 સમૂહ વધવાનો, એના આણ્વીય દળમાં એટલો ફેરફાર આવવાનો. તો જેમ ચેઇન મોટી થાય, કાર્બન વધુ થતા જાય, તો એના ઉત્કલન બિંદુમાં પણ શું થાય? વધારો થાય. એટલે કે જો વધુ કાર્બન પરમાણુ હોય તો ઉત્કલન બિંદુ કેવું હોય? વધારે હોય. જો ઓછા કાર્બન પરમાણુ હોય તો ઉત્કલન બિંદુ કેવું? ઓછું. એટલે કે જેનું આણ્વીય દળ વધુ તેનું ઉત્કલન બિંદુ વધુ, જેનું આણ્વીય દળ ઓછું તેનું ઉત્કલન બિંદુ ઓછું. પરંતુ અહીંયા એક ધ્યાન રાખવાનું છે કે જો તમને એવું બને કે સરખા કાર્બન આપી દીધા, ચાલો, પરંતુ એકમાં શાખા છે અને એકમાં નોર્મલ ચેઇન છે, તો વિચારો કે શાખા જે છે ને એને તોડવી મિત્રો સરળ બને છે. ઉદાહરણ તરીકે હું એમ કહું કે કોઈ નોર્મલ ચેઇન છે અને અથવા
आज जे छे एमां शाखा छे, तो शाखा ने ब्रेक करवी जे छे साव सरल छे। माटे शाखा शाखित जे वधु शाखित हशे तो एनो उत्कलन बिंदु नीचू हशे, अने जेमां शाखा नहीं होय ने मित्रों एनो उत्कलन बिंदु वधु हशे। सिंपल वस्तु छे मित्रों के तमे मानी लो के 10-15 विद्यार्थीओ एक ज लाइन में उभा रह्यो, एकबीजाने हाथ पकड़े तो एक मजबूत चेन बनी जशे, पण एक आडवळा उभा छे तो एने खेंचो सरल बनी जशे। तो आ उत्कलन बिंदु ए ज छे, एनी स्थिति मुक्त करावी दे, ए घटकने एनी स्थितिमांथी मुक्त करावी दे, अवस्था बदलाई जाय। आल्केन पोते अध्रुवीय छे, एमां कोई ध्रुवीयता नथी, माटे ते अध्रुवीय पदार्थ होवाथी ते अध्रुवीय पदार्थमां ज द्रव्य थशे। या आ ए लाइन याद रखवानी के सरखू सरखामां द्रव्य थाय, એટલે કે ધ્રુવીય પદાર્થ ધ્રુવીય પદાર્થમાં દ્રાવ્ય થાય, અધ્રુવીય પદાર્થ અધ્રુવીયમાં દ્રાવ્ય થાય। તો આલ્કેન જે છે અધ્રુવીય છે, એમાં ક્યાંય તમને ધ્રુવીયતા જોવા મળી? કાર્બન અને હાઇડ્રોજન વખતે એટલું બધું કંઈ વિદ્યુત વિભાજ એટલે વિદ્યુત વિભાજ ઘટકનો કંઈ એટલો બધો ડિફરન્સ આપણને જોવા નથી મળતો જેમાં આપણે ધ્રુવીયતા કાઉન્ટ કરી। એવું બને કે તમે સિમ્પલ કોઈ વસ્તુ પોઈન્ટ સમજવા માટે થોડી ઘણી ધ્રુવીયતા તમે લઈ લો, પરંતુ એટલી બધું કન્સિડર કરવાની જરૂર નથી। પોતે અધ્રુવીય પદાર્થ છે, અધ્રુવીય પદાર્થમાં તે દ્રાવ્ય થાય, ધ્રુવીય પદાર્થમાં અદ્રાવ્ય છે। પછી જેમ ડિગ્રી વધે તરફ જતાં ઉત્કલન બિંદુ ઘટે। હવે જો આ જે ડિગ્રી મેં કીધું કે પ્રાથમિક કાર્બન કરતાં દ્વિતીય કાર્બન, દ્વિતીય કાર્બન કરતાં તૃતીય કાર્બન ક્યારે થાય? તો પ્રાથમિક કાર્બન કોને કહેવાય? જે ફક્ત એક જ કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય। દ્વિતીય કાર્બન કોને કહેવાય? જે બીજા બે અન્ય બીજા બે કાર્બન, ઉદાહરણ તરીકે આ કાર્બન કહો, જો એક જ કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય તો પ્રાથમિક થઈ જશે, બે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય તો તે દ્વિતીયક થઈ જશે, અને જો ત્રણ કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય તો તે તૃતીયક બની જશે। એવી રીતે ચતુર્થક કાર્બન હોતો નથી, એટલે ચતુર્થક હાઇડ્રોજન પણ હોતો નથી। તો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીય ચતુર્થક હોય મિત્રો, યાર તમે પણ સાથે સાથે ઓકે, તો આ રહ્યો ચતુર્થક। પણ ચતુર્થક હાઇડ્રોજન ન હોય, ચતુર્થ કાર્બન હોઈ શકે, ચતુર્થ હાઇડ્રોજન હોઈ શકે નહીં। ચાલો આ એક વાત થઈ ગઈ આપણે ભૌતિક ગુણધર્મની, એની ઉપરના આપણે પ્રશ્નો જોઈ લઈએ। ખાલી જગ્યાનું ઉત્કલન બિંદુ સૌથી ઊંચું હશે, તો ઉત્કલન બિંદુ ઊંચું કોનું હોય? તો અહીંયા બે પોઈન્ટ જોયા કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક તરફ જો તો ઉત્કલન બિંદુ ઘટે, પ્લસ આપણે એક જોયું કે કાર્બનની સંખ્યા જો વધુ હોય તો ઉત્કલન બિંદુ વધુ હોય। તો જોઈએ તો ઉત્કલન બિંદુ સૌથી ઊંચું એન એક્ઝેન 6 કાર્બન, એન પેન્ટેન 5 કાર્બન, પ્રોપેન બ્યુટેન તો જોવાના જ ન આવે તો સ્વાભાવિક છે એન એક્ઝેન। હવે આમાં જો આમાં શાખા એ છે ને 2-2 ડાય મિથાઇલ પ્રોપેન, એટલે કે ત્રણ કાર્બન અહીંયા આપણને મિથાઇલ સમૂહ મળે છે, તો એમાં શાખા છે એટલે એનું ઉત્કલન બિંદુ એટલું બધું વધારે નહીં હોય, તો એનો જવાબ બની જશે એ। જવાબ શું બની જશે? એ। ચાલો ક્વેશ્ચન નંબર જે 8 છે, નિયો પેન્ટેન ઉત્કલન બિંદુ ખાલી જગ્યા કરતાં વધારે, તો ચાર ઓપ્શન આપ્યા છે એની કરતાં વધારે હોવું જોઈએ, તો સ્વાભાવિક છે પેન્ટેન, પેન્ટેન એટલે કાર્બનની સંખ્યા કેટલી થઈ? કાર્બનની સંખ્યા થઈ 5। જો 5 કાર્બનની સંખ્યા કરતાં ઓછા કાર્બન હશે એના કરતાં હંમેશા વધારે દેશે આ પેન્ટેન। બીજું નો વિચારો, આ પેન્ટેન આ એક્ઝેન વધુ છે, તો સીધું દેખાય છે કે બ્યુટેનમાં કાર્બન કેટલા હોય? 4, માટે જવાબ બની જાય બ્યુટેન। નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, ઓરડાના તાપમાને કયું પેરાફિન ઘન છે? તો પેરાફિન એટલે શું? પેરાફિન એટલે આલ્કેન, આલ્કેન સંયોજનોને પહેલાં પેરાફિન કહેવાતું ને, હજી ઘણી જગ્યાએ તમે સાંભળ્યું હોય કે પેરાફિન, તો પેરાફિન એટલે ઘન। તો કે કયું આલ્કેન સંયોજન ઓરડાના તાપમાને ઘન હોય? તો ઓપ્શન જુઓ, પહેલો ઓપ્શનમાં 3 કાર્બન છે, બીજા ઓપ્શનમાં 8 કાર્બન છે, ત્રીજા ઓપ્શનમાં 4 કાર્બન છે, ચોથા ઓપ્શનમાં 20 કાર્બન છે, અને આ આકૃતિ જુઓ તમે જ ડાયરેક્ટ કહી શકશો કે 18 અથવા 18થી વધુ કાર્બન પરમાણુ હોય ને તો જ સાહેબ ઘન હોય, બાકી હોય જ નહીં। તો આ સીધો પ્રશ્નનો જવાબ આપણા ભૌતિક ગુણધર્મોના સિદ્ધાંત ઉપરથી, અને એટલે જ આ આકૃતિ તમારે યાદ રાખશો એટલે સાવ સરળ। 20 કાર્બન છે એટલે ઘન જ હોવાનું ઓરડાના તાપમાન, એ પણ મેં અહીંયા લખી દીધું છે એટલે સાવ સરળ બની જશે। નેક્સ્ટ રાસાયણિક ગુણધર્મો મિત્રો, રાસાયણિક ગુણધર્મો બહુ ખૂબ જ મહત્વના હોય છે, કારણ કે એમાંથી ગમે તે સ્ટેપમાંથી આપણને પ્રક્રિયાઓ પૂછાતી હોય છે, એટલે આપણે એના થિયરીનો કોન્સેપ્ટ ક્લિયર કરી નાખશું એટલે કોઈ પણ રિએક્શન તમને આસાનીથી આવડી જશે। પહેલી પ્રક્રિયા હેલોજીનેશન, હેલોજીનેશન તો હેલોજીનેશન એટલે કે આલ્કેનનું હેલાઇડ સંયોજન એની અંદર ઉમેરવો, એટલે કે આલ્કેનની અંદર હેલોજન ઉમેરો। હેલોજન કયા? તો કે ફ્લોરિન હોઈ શકે, ક્લોરિન હોઈ શકે, બ્રોમિન હોઈ શકે, આયોડિન હોઈ શકે। તો મિથેન લીધું,
એની અંદર મારે હેલોજન હું એડ કરવો છે તો સીએલ ટુ લઉં સૂર્યપ્રકાશની હાજરીમાં, તો તે એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કરશે અને તે પોતે ત્યાં સ્થાને જોડાશે. અને એ જે હાઇડ્રોજન પરમાણુ વિસ્થાપન થયું છે એટલે કે આ સીએ થ્રી આ અહીંયા હાઇડ્રોજન, એની અંદર હું સીએલ ટુ ઉમેરું તો આને પણ હું દર્શાવી દઉં ક્લોરિન દ્વારા. તો સૂર્યપ્રકાશની હાજરીમાં આ બંધ તૂટતા એ ક્લોરિન પરમાણુ જે છે હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને તેની સાથે મુક્ત થશે અને જે કાર્બનની એક સંયોજકતા છે તે બીજા ક્લોરિન દ્વારા સંતોષાશે અને સીએ થ્રી સીએલ આપણને મળશે. જો આ જ પ્રક્રિયાને આગળ આપણે કન્ટિન્યુ રાખીએ તો ફરીથી અહીંયા જે આ જે ભાગ જે છે ત્યાં બાય મિસ્ટેક અહીંયા હાઇડ્રોજન શું કરે છે ભાઈ, જવાને તું સીએલ ટુ કરી દઈએ, હાઇડ્રોજનને આપણે જવા દીધો તો સીએલ ટુ સીએ થ્રી સીએલ, સીએલ ટુ સાથે ફરીથી પ્રક્રિયા થાય એચસીએલ મુક્ત થશે. એવી રીતે કન્ટિન્યુ કરો તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ આપણને મળે છે. ખ્યાલ આવી ગયો? જે કોઈ પણ સ્ટેપમાં રિએક્શન તમે આખી કન્ટિન્યુ રિએક્શન તમને આપી દીધી છે એનો ક્રમ સક્રિયતા ક્રમ કે ફ્લોરિન સાથે વધુ ઝડપથી પ્રક્રિયા કરી શકે, એના પછી ક્લોરિન, એના પછી બ્રોમિન, એના પછી આયોડિન. તો આ તમને ક્વિક રિવિઝન થઈ જશે. ફ્લોરિન સાથે સક્રિયતા ક્રમ તેનો સૌ પ્રથમ રહેશે કારણ કે એની વિદ્યુત ઋણતા વધારે છે, એની વિદ્યુત ઋણતા મિત્રો વધારે છે. ચાલો નેક્સ્ટ પ્રક્રિયા જોઈએ. મિથેનની પાણીની વરાળ, પાણીની વરાળ છે જો આ પાણી છે નીચે ગરમ થઈ રહ્યું છે ને એમાંથી વરાળ નીકળે છે ને એની સાથે પ્રક્રિયા થાય છે. તો આ મિથેનની પાણીની વરાળ સાથે નિકલ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય, ઓલરેડી ગરમ છે તો આપણને શું મળશે? જળવાયુ મળશે. હવે એક અહીંયા ધ્યાન રાખજો, મેં સીઓ પ્લસ એચ ટુ જે જળવાયુ છે પ્રક્રિયા સંતુલિત નથી કરી, પરંતુ તમારે જો પ્રક્રિયા સંતુલિત કરવી હોય તો મેં અહીંયા દર્શાવ્યું છે થ્રી એચ ટુ લખો ને તો પ્રક્રિયા સંતુલિત થાય. પરંતુ જળવાયુ મિત્રો યાદ રહે એટલે મેં અહીંયા સીઓ પ્લસ એચ ટુ લખ્યું છે. જ્યારે પણ તમને સીઓ પ્લસ એચ ટુ જોવા મળે તે શું છે? જળવાયુ છે. અને ઓર્ગેનિક સમજવું બહુ મજા આવે, આવી રીતે આકૃતિ દ્વારા તમે સમજો એટલે સાવ આસાન થઈ જાય. તો આલ્કેનની પાણીની બાષ્પ સાથે નિકલ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય એટલે શું મળે મિત્રો? તો કે જળવાયુ આપણને મળે. પ્રક્રિયા પછી સંતુલિત કરી દેવાની અને ક્યારે આંકડા સાથે યાદ નહીં રાખવાની. યાદ રાખો આલ્કેનની પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા થાય એ પણ નિકલ ઉદ્દીપકની હાજરીમાં. પાણીની બાષ્પ ક્યારે મળે? ઓલરેડી ગરમી હોય ત્યારે. તો ગરમી હીટ આવી ગયું, જળવાયુ આપણને પ્રાપ્ત થશે. જો વિચારો જળવાયુ, વાયુ પણ આવી ગયું. નેક્સ્ટ જો ચક્રિયકરણ એટલે કે એરોમેટિકીકરણ. એરોમેટિકીકરણ, એરોમેટિક એટલે કે આમ બેન્ઝીન આવી જવું પડે ને. તો બેન્ઝીનમાં કેટલા કાર્બન હોય? છ કાર્બન હોય. તો એન એક્ઝેન લઈ લો, એન એક્ઝેનની CH2O3 અથવા વેનેડિયમ પેન્ટોક્સાઇડ એટલે કે V2O5 MO2O3 ની 773 કેલ્વિન તાપમાને 10-20 જેટલા એટમોસ્ફિયર દબાણે. હવે જો તાપમાન વધુ છે મિત્રો, તો તાપમાન વધુ હોય તો જ આ બંધ તૂટવાના ને. કારણ કે આપણે જ કીધું હતું કે જેમ કાર્બન પરમાણુની જેમ સંખ્યા વધે એમ એનું ઉત્કલન બિંદુ શું હોય? વધારે હોય. માટે તાપમાન કેટલું છે? 773 કેલ્વિન છે. તો આ તાપમાન થશે એટલે એની અંદર જે હાઇડ્રોજન મુક્ત થશે અને એ જે બે કાર્બન પરમાણુ ઉપર હાઇડ્રોજન મુક્ત થશે ત્યાં આપણને આનું બોન્ડિંગ જોવા મળશે અને બેન્ઝીન જેવું મળશે. અને જે પણ દ્વિબંધ થવાના છે એવી રીતે હાઇડ્રોજન એના મુક્ત થઈ જશે એટલે કે એરોમેટિકીકરણ. કે આપણે નોર્મલ હેક્ઝેનમાંથી તમને એવું પ્રશ્ન પૂછે કે અહીંયા તમને એવું કહી દે કે નોર્મલ હેક્ઝેનની એક્સ સાથે પ્રક્રિયા થતાં આપણને બેન્ઝીન પ્રાપ્ત થાય તો એક્સ એટલે શું? તો તમને ઓપ્શનની અંદર જો અહીંયા દર્શાવેલા કોઈ પણ એક ઉદ્દીપક આપ્યો હોય અથવા તાપમાન પૂછ્યું હોય તો તમે લખી શકો. નેક્સ્ટ જો સમઘટકીકરણ, સમઘટકીકરણ, સમઘટકીકરણ એના ઘટકોમાં વિભાજન થવું એનો અર્થ એવો થયો. તો કે એન આલ્કેન નોર્મલ આલ્કેન સંયોજનોને નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે કે નિર્જળ AlCl3 અને હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુની હાજરીમાં ગરમ કરતા તેઓ સાખિત શૃંખલામાં સમઘટકીકૃત થાય છે. આ છે નોર્મલ હેક્ઝેન, છ કાર્બન છે, નિર્જળ AlCl3 થશે પ્રક્રિયા થઈ તો શું થયું? શાખામાં વિભાજન થવા લાગ્યું. જો પેન્ટેન મળ્યું, 2-મિથાઇલ પેન્ટેન, સાથે એવું બને કે થોડાક પ્રમાણમાં બીજી પણ નિપજ મળે તો આ રહી 3-મિથાઇલ પેન્ટેન. તો કોઈ પણ શાખામાં વિભાજન થશે કે કોઈ મુખ્ય હશે, કોઈ વધુ માત્રામાં મળશે તો એની સાથે થોડાક માત્રામાં પણ હોય તો એને આપણે અહીંયા દર્શાવ્યું છે. તો આ હતું સમઘટકીકરણ. નેક્સ્ટ વિભંજન, ઉષ્મીય વિભંજન એટલે કે વધુ તાપમાન આપો તો સ્વાભાવિક છે વધુ તાપમાન આપશો એના બોન્ડ તૂટવાના. અને બોન્ડ તૂટશે, જેના બંધ તૂટશે એટલે શું કરશે? કાર્બન કાર્બન વચ્ચે નવા બંધ બનાવવાનો પ્રયત્ન કરશે જો અન્ય સંયોજન નહીં હોય તો. પ્રોપેન હતું 770 થી 970 કેલ્વિન તાપમાન આપ્યું
तो आज प्रोपेन आपने मिलू प्रोपीन कारण के हाइड्रोजन मुक्त थी गयो नबड़ो बंद कार्बन हाइड्रोजन वे नबड़ो बंद शू हो हाइड्रोजन दूर थी गयो आपने मिलू प्रोपीन एनी थोड़ा प्रमाण में अपने इथीन मैसे मिथेन पण मळशे। जो आ जे प्रक्रिया छे ने एक रेन्डमली रीते तमने एवी रीते रजू करेली छे के जे आवा थोड़ा वधु प्रमाणमां आपणे आवा संयोजनो मित्रो मळता होय हाइड्रोजन H2 स्वरूपे मुक्त थशे। नाइट्रेशन नाइट्रेशन मिथेन एनी साथे एनी प्रक्रिया HNO3 साथे करीए तो के आ NO2 समूह मिथेनमां दाखल थशे तो नाइट्रो मिथेन मळशे ने पाणी मुक्त थशे। आवी रीते तमे सल्फोनेशननी पण प्रक्रिया लखी शको। ऑक्सिडेशन ऑक्सिडेशन કરવાનું છે એટલે ઓક્સિજન ઉમેરવાનું છે કાર્બનમાં ઓક્સિજન ઉમેરવાનો છે તો ઓક્સિડેશન કરવા માટે કાર્બનમાં ઓક્સિજન ઉમેરીએ તો CH4 2O2 ગરમી આપીએ એટલે કે CO2 આપણે અને 2H2O ઉષ્મા મુક્ત થશે। તો આ હતી આલ્કેન સંયોજનોની મિત્રો રાસાયણિક પ્રક્રિયાઓ જેને આપણે રાસાયણિક ગુણધર્મો કહેતા હોય છે એના ભૌતિક ગુણધર્મો આપણે પણ જોયા તેનું આપણે अवस्था विषे बातचीत करी प्रश्नों जोया एमा केवा प्रश्नों पूछाता होय तेना विषे पण बातचीत करी। तो आतो आल्केल संयोजन तमे जो आवी रीतनु खाली कॉन्सेप्ट तमे क्लियर करी नाखो तो आल्केन संयोजन नी अंदर जो आवी रीते थियरी उपरथी कोई प्रश्न तमने पूछाणो होय तो क्यांय तमने तकलीफ पड़शे नहीं। आपणा तमाम लेक्चर जे छे शोर्ट टाइम नी अंदर वधु शीखवाडवा माटे होय छे माटे जे आ तमाम पॉइंट छे तमे नोट डाउन करी लेजो अने आ चेनल ने सब्सक्राइब करवानुं भूलशो नहीं। तो आज तो आल्केन संयोजनों नेक्स्ट आपने जोशो आल्किन संयोजनों एना पण कॉन्सेप्ट तमारा क्लियर थई जशे।